ક્યાં ગયા? આ એમના ફોને આપણે ઉપાડવાના. હે ભગવાન. હેલો, જય શ્રી કૃષ્ણ ભાભી. હું રવજી, મારા ભાઈ ઘરે નથી. હા છે ને, કેમ? મારે એમનું થોડું કામ હતું. હા હા, છે ને ઘરે? હમણાં આપું છું એમને. એ કહું છું, સાંભળો છો? નિરાતે ના વાતો દે. હા હા, ના જો, આ આપણા ફઈના ભાણિયા રવજીભાઈ નો ફોન છે. હે, લો લાવ લાવ. ત્યારે હે રવજી. હા. એ બાપા સીતારામ ભાઈ. બાપા સીતારામ, બાપા સીતારામ. હું એમ કહેતો તો ગિરધરભાઈ એક સગપણ હતું, તો તમારા દીકરા વિનયની વાત કરી હોય તો કેમ રે? અરે રવજી, શું વાત કરે છો? અરે શું વાત છે, મને તો કહો. અરે શાંતા, વાત એવી છે કે હવે તું તારા ઘરની જવાબદારી છોડીને ગમે ત્યારે તારા બાપાના ઘરે જઈ શકે છો. હે હરી, તે ના કરવાની કરી ને. તમે આ શું કહો છો? હે, આ ઘરમાં તમે મારી જગ્યાએ બીજી રીતે બેસાશો? તારે જે સમજવું હોય તે સમજ. હે, નખો જાય તમારું, સ્ટીલના જીવડા પડે. આ તમારી જીભ પર કાંટા ઉગે, આ તમને શરમ જેવું છે કે નહીં કાઈ? અરે પણ આ અત્યાર સુધી તમારા ઘરના દશેરા કર્યા એ બધું ભૂલી ગયા? આ તમારા ગઢિયાઓને તો મરે મુક્તિ નહીં મળે. જો મારી આતાડી કકડાવી છે તો, ને પેલો રવજી લો, એની માસીને વરમા કરે. લાવો, હું જેને પોકી લઉં છું રવજીડાને. લાવો લાવો ને હવે. અલા રવજીડા, તારામાં કઈ અક્કલ જેવું છે કે નહીં? કે બેલેન્સ પૂરું થઈ ગયું છે? હું કઈ મરી ગઈ હતી કે તારા ભાઈના ઘરમાં બીજી બેસાડવાની વાત કરે છે? હે, આ તો ફઈનો દીકરો છે ને, એટલે જવા દઉં છું, નહીં તાર ઘરે આવીને ગળું દબાવી દે. ને સાંભળ, આજ પછી મારા ઘરમાં પગ મૂક્યો છે ને, તો મારા જેવી ભૂંડી કોઈ નથી. હા, મારે તારી કોઈ વાત સાંભળવી નથી આજથી, તારે અને અમારે પૂરું. અરે ચૂપ, છેલ્લી વાર કહું છું, મારી વાત સાંભળવી છે કે? હા જટ બોલ. આ કુકરમાં બટાકા બાફવા મૂક્યા છે ને ચાર સીટી વાગી ગઈ છે. ભાભી, હું એમ કહેતો હતો કે મારા ફઈની ભાણકીએ ભણતર પૂરું કરી લીધું છે, તો તમારા વિનયના સગપણની વાત કરી હોય તો કેમ રે? શું તમે એમ કહેતા હતા? તો તમારા મોમાં ઘી શક્કર. અરે રવજીભાઈ, તમને શું ખબર કે કોઈનું ઘર બાંધવામાં કેટલું પુણ્ય મળે છે? મારા દિયર, મને તો એમ થાય છે કે ફોન માં તમારા દુકડા લઈ લઉં. રવજીભાઈ રવજીભાઈ, તમે તો 100 વર્ષ જીવાના છો, ઘરપણમાં તમારા છોકરાઓ તમારી ખૂબ સેવા કરશે. હા ને રવજીભાઈ, તમે ઘણા સમયથી અમારા ઘરે નથી આવ્યા, તો એક કામ કરો ને, મારી દેરાણીને લઈને અઠવાડિયું રોકાવા એમ આવો. હલો હલો. હા બોલો રવજીભાઈ, બોલો. આ વિનયના સગપણમાં તો હું સાવ ભાન જ ભૂલી ગઈ છું. બોલો બોલો, શું કહેતા હતા? હા તો હું એમ કહેતો હતો ભાભી કે તમે પેલું ચૂલા પર કુકર મૂક્યું હતું, એનું શું થયું? ના કરવાની કરી, બટેટા બફાઈ ગયા.